નખત્રાણાના પીઆઈ ધવલ સિંપીને નિરોણા પીએસઆઈ રાજુભાઈ બગડિયા દ્વારા ક્ષત્રિય સમાજના 7 જેટલા યુવાનોને કાયદાથી ઉપર જઈને નખત્રાણા પીઆઈની ચેમ્બરમાં જ ઢોરમાર મારવામાં આવેલ તે બાબતે આજે નખત્રાણા ક્ષત્રિય સમાજના આગેવાનો આ ઘટનાને નિંદનીય અને ગંભીર ગણી જવાબદારો સામે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ રેલી સ્વરૂપે જઈ ફરિયાદ કરવામાં આવી હતી। क्षत्रिय समाज लोको बहोळी संख्यामां हाजर रह्या हता। जो कायदाना रक्षक ज कायदा विरुद्ध जता होय तो फरियाद क्यां करवी। आपनो नाम? मारु नाम छोटा मई परशुराम सिंह, रहेवासी चंद्रनगर। 2 दिवस पहला एलसीबी द्वारा अमारा ऊपर धरपकड़ करवामां आवी हती। नानी एवी बात जुगारमां एमां अमने पोलीस स्टेशन नखत्राणामां सोंपवामां आव्यो हतो। एमां पीएसआई निरणने चार्ज देवामां आव्यो हतो। अमे ज्यां लोकअपमां हता अहींया लगभग जगह नहीं एक नाथी वधारे अमने लॉकअप करी राख्या था। सवारना पीआई साहेब तरफ थी बोलावामां आव्या, डायरेक्ट अमारा उपर मारकूट करवामां आवी हती, ढोरमार। एना पीआई साहेब नखत्राणा विरुद्ध हूँ फरियाद दाखिल करवा आव्यो छुं। शुं मांग छे तमारी? एमां मारदोर एटली करी छे कि मारदोर ढोरोने मारे एना करता वधारे मारदोर करी हती अने असभ्यतानो वर्तन कर्यो हतो। गाड़ एना मोढामांथी बंद ज नथी थई, मां बेन काई नतो मूक्यो हतो अने एने एवो उल्लेखन आप्यो हतो कि हूँ અહીંયાનો બાપ છું, તમારો બાપ છું, કોણ છું એક એકને કરીને બોલાવ્યો, હું કોણ છું કે તમારો બાપ છું, આ એરિયાનો નહીં, દયાપર, અબડાસા, નલિયા બધા વિસ્તારનો, કે હવે હું બાપ છું તમારો અને કાંઈ પણ તમે કદાચ ફરિયાદ કરશો તો કે તમને અહીંયા રહેવામાં નહીં મળે, એ અમને પીએસઆઈ દ્વારા કહેવામાં આવ્યો હતો। નિરોણા લઈ ગયા હું। તમને માર કોણે માર્યો હતો? માર પીઆઈ સાહેબ માર્યો હતો। બીજી તેમની સાથે કોઈ હતા? હું ખાલી સાહેબ અકેલા પકડતા જાય એક એક જણાને અને મારતા જાય અને સુડાવી અને મારડોર પગના તળિયામાં પણ માર્યો હતો। બરાબર, હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે જે અમારા સાથે ગેરવર્તન કર્યું છે, ઢોરમાર માર્યો છે, એને એ પ્રમાણે સજા થવી જોઈએ। એટલે તમે સમાજથી છો કે તમે એકલા જ પોતે ફરિયાદ કરો છો? સમાજનો સાથ સહકાર લઈને સાથે, સમાજ મારી સાથે છે, અમે જેટલા હતા સમાજના હતા, એ સમાજને જ લક્ષ્ય કરીને મારડોર કર્યો છે। આજરોજ 2 દિવસ પહેલાં જે જુગાર પકડાણી, એમાં ક્ષત્રિય સમાજના છોકરાઓ પકડાણા હતા અને એમને અહીંયા પીઆઈ અને પીએસઆઈ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો, એની સામે આજે ફરિયાદી બની અને અહીં ફરિયાદ અમે આપી છે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં। જો આગામી 1-2 દિવસ મહિનામાં કોઈ પગલાં નહીં લેવાય તો અમે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી અને એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે